ધાનેરાથી થરાદ હાઈવેનું કામ ચાલી રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કેટલાક ગામડાઓના ગોચરમાંથી ખોદકામ કરી ખનીજ ચોરી કરવામાં આવી રહી છે તો બીજી તરફ ખનીજ ચોરી કરીને ભાગતા ડમ્પર બેફામ ચાલી રહ્યા છે અને આ ડમ્પર ચાલકો અકસ્માત સર્જે અને મોટી જાનહાનિ સર્જે તો પણ કોઈ નવાઈની વાત નથી ત્યારે તંત્ર તાત્કાલિક જાગે અને મોટી જાનહાનિ રોકે તેવી લોક માંગણી ઉઠવા પામી છે. ધાનેરાથી થરાદ સુધી નવીન રોડનું કામ ચાલી રહ્યું છે, પરંતુ આ કામમાં કેટલીક ગેરરીતિઓ બહાર આવી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા વાહન ચાલકોને નથી તો ડાયવર્ઝન આપવામાં આવ્યું કે નથી કોઈ પણ જાતની સુવિધાઓ આપવામાં આવી અને ખુલ્લી મોટી જાહેરાત રસ્તા પર ઢાળી દેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને જો વાહન ફસાઈ જાય તો કલાકો સુધી વાહન ચાલકોને હેરાન થવું પડે છે. તો બીજી તરફ કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા જીસીબીની સફર દ્વારા કેટલાક ગામોની ગૌચરની જમીનમાં ખોદકામ કરવામાં આવે છે અને તેમાંથી ખનીજ ચોરી કરવામાં આવે છે. ખનીજ ચોરીનો ભાગતા ડેફેરો બેફામ ચાલી રહ્યા છે અને અકસ્માતમાં સર્જાવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે એક પણ ડમ્પરને નંબર પણ નથી. સરકારના નિયમોને ટ્રાફિકના નિયમો જો આમ પ્રજા માટે લાગુ પડતા હોય તો આવા કોન્ટ્રાક્ટરો માટે કેમ નહીં? પોલીસ હોય કે આરટીઓ અધિકારી હોય, સામાન્ય વાહન ચાલકોને તો ખનીજ ચોરી કે નંબર પ્લેટ જેવા ગુનાઓમાં અટકાયત કરી મોટા મોટા દંડ ફટકારતા હોય છે. સુરેશ ગળચર, ZSTV, બનાસકાંઠા.